શકે છે. રુઝાનબેન, એક વાત અહીંયા ચોક્કસથી કરવાની આવે કે દીકરીના મા બાપ, એવું પેલા કહેવાતું કે દીકરીના મા બાપ હોય એમને ચિંતા વધારે હોય, પણ આજે દીકરો હોય કે દીકરી કોઈ પણ શાળામાં સુરક્ષિત નથી. પ્રદ્યુમનનો કેસ હોય કે એની પહેલા બનેલા અનેકો અનેક કેસ હોય, ક્યાંક જે વાલીઓ છે તેમણે શાળાએ તાળાબંધી કરવાની ફરજ પડે તો પણ તંત્ર ન જાગે. આ નઘરોળ તંત્ર જે છે તેમના પાપે ક્યાંક ને ક્યાંક આવા શિક્ષકોને છૂટો ડોર મળે છે. હું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. થોડો ફરક એ છે કે આ બાળકોના બદલે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ જે કોલેજોમાં થાય છે, હું એની ઘણી કમિટીઝોમાં છું એઝ એન ઇન્ટર એક્સટર્નલ મેમ્બર. જે આઈસીસી બને ને એમાં સાંભળો, સાંભળો જે બેન કહે છે ને આમ થવું જોઈએ તેમ થવું જોઈએ, હું એની એક રિયલ ફેક્ટ ઓફ લાઈફ કહી રહી છું. ને એક ને બે ચાર વાર થયું છે કે લેટ અસ કે કમ્પ્લેન આવી હોય કે ભાઈ આ માણસે પેલી બેનને જ્યાં જોબ કરે છે ને હેરાન કરી, એટલે અમારી કમિટી બેસીને પ્રૂવ થઈ જાય કે ભાઈ પોર નો દેખાડતો હોય, આ અંતે બધું પ્રૂવ થઈ જાય. હવે જ્યારે ડિસિઝન લેવામાં, મારથી કહેવાય નહીં બધું, બીકોઝ આઈ કાન્ટ ઇન્ટરપ્રેટ, આવા પ્રેક્ટિકલ થયા છે અને જે સાંભળતો હશે જે આ કમિટીમાં હશે લોકોને ખબર પડશે હું શું બોલી રહી છું. કે ડિસિઝન લેવામાં આવે તો હું લાગુ કે ભાઈ આ બેને ટર્મિનેટ કરવા જોઈએ. ટર્મિનેટ એટલે અત્યારથી નોકરી પર, જે સર્વિસ રૂલ્સ પ્રમાણે આજથી નોકરી પર ઉતરી જાય, કોઈ પેન્શન નહીં, કશું નહીં, બધું કેન્સલ, અને એ ક્યાંય જોબ ના લઈ શકે એવું કરવું જોઈએ. ત્યારે આવી જ બધી, સોરી બટ ડિમ્પલ બેન, આપી જ બધી બહેનો, કારણ કે મેજલીમાં બહેનો ભાઈઓ બે પણ મેજલી બહેનો બે, એ જ બહેનો કહે કે ના ના બિચારા ફેમિલીનું શું થશે, એના બૈરા છોકરાનું શું થશે, આપણે આમ આપણે તેમ. એટલે યુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે અનફોર્ચ્યુનેટલી આપણે અત્યારે ટીવી પર બંને જોર કરી કરી હૈશા હુશા કરશું, પણ અનફોર્ચ્યુનેટલી તમારા ને મારા જેવા લોકો સમાજમાં એ કમિટીઓમાં બેસી અને પોતાની કંપનીની પોતાની ઓર્ગેનાઇઝેશનની સોસાયટી લે છે અને પેલા લોકોને છાવરે છે. હવે સવાલ એ થાય કે આ પરિસ્થિતિ